चालू वर्षे सारो पाक थशे तेवी आशाए खेडूतोए पाकनुं वावेतर कर्युं। वरसाद आव्यो पण अतिशय सतत पड़ेला वरसादने लईने खेडूतोना हाल बेहाल थया छे। નુકસાનીનો માર તાત બેહાલ, ખેતરોમાં ભરાયા પાણી, ખેતરો બન્યા તળાવ, ખેડૂતોને આવ્યો રોવાનો વારો, ખેતરોમાં પાણી ભરાતા તારાજી। નુકસાનીના મારથી તાત બેહાલ। આજ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો। અહીં કોઈ તળાવ કે પાણીનો બંધારો નહીં, પરંતુ ખેતરો છે। જી હા, તમે ચોંકી ગયા ને, દૂર દૂર સુધી પાણી જ પાણી છે। આ છે પાણીની અંદર ડૂબેલા ખેતરો। અહીં વરસાદ બાદ પણ ખેતરોમાંથી પાણી ન ઓસરતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। સરકાર પાસે તો આનું કંઈક વળતર આપે એવી આશા અમે રાખીએ। વરસાદ તો વધારે જ છે અને મુશ્કેલી એવડી જ છે। કાંઈક પાક ડૂબી ગયો, કાંઈક પાક રેસકાઈ ન બગડી ગયો। જિલ્લામાં અતિવૃષ્ટિની બોલતી તસવીરો મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થઈ ગઈ। વરસાદ આવ્યા બાદ અનેક ખેતરોમાં પાણી ઉતરવાનું નામ જ લેતા નથી। ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે। ચાલુ વર્ષે સારો પાક થશે તેવી આશાએ ખેડૂતોએ જુદા જુદા પાકોનું બહોળી માત્રામાં વાવેતર કર્યું હતું। શરૂઆતમાં પાકને જરૂર હોય તે મુજબ જ વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશહાલી વ્યાપી ગઈ હતી, પરંતુ સતત વરસાદ બાદ ખેતરોમાં પાણીનો નિકાલ ન થતા ખેડૂતોને પડતા પર પાટું સહન કરવાનો વારો આવ્યો છે। રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક ગામોના જે ખેતરો છે તેની હાલત કંઈક આવી થઈ ગઈ છે। વરસાદી પાણી ભરાવાના કારણે ખેતરની અંદર રહેલો કપાસ મગફળી સહિતનો ઊભો પાક છે તે પાણીની અંદર ડૂબમાં ગયો છે। અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। સરકાર ભલે સર્વેની વાત કરતી હોય, પરંતુ જગતનો તાત છે તે હંમેશા સારા ચોમાસાની સારા પાણીની આશા રાખીને બેઠો હોય, પરંતુ આ વર્ષે જે પ્રકારે અતિવૃષ્ટિ થઈ છે તેનો આ સીધો નજારો છે। વરસાદે વિરામ લીધાને 10 દિવસ કરતાં વધુ સમય વીતી ગયો છે, પરંતુ આજે પણ રાજકોટ જિલ્લાના અનેક ગામોના જે ખેતરો છે તેની હાલત કંઈક આવી છે કે જાણે ખેતરની અંદર જ તળાવ ભરાયું હોય। કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ।